ફ્રીમાં કઈ ખબર પડે નહીં, પણ સાહેબ ની ખુશી માં આપણે ખુશ. આ ભારત જીતવાનું અને વરસાદ આવવાની ખુશી નું સેલિબ્રેશન છે. કાસે છેલ્લે તો એવું વળખું નાખ્યું ને, એટલે મેં તો ત્યાંથી કપાવી જ લીધી. મેં કીધું હવે ખીજાય નહીં, પેલા ભાગો બારો માં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? બધા મજામાં ને? અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. ને દીવાબત્તી પૂજા થઈ ગયા છે ને કાલ હાંકે મેચ જીતી ગયા છે 2020 વર્લ્ડ કપ. અંજુ, તારું શું કહેવાનું છે? મારું શું કહેવાનું? આપણે એમાં કઈ ખબર પડે નહીં, પણ સાહેબ ની ખુશી માં આપણે ખુશ. કાલ તો સાહેબ આમ એવા મશગુલ હતા ને મેચ જોવામાં. અર્ધે મેચ પૂછ્યો ને ત્યારે તો સાહેબ એમ કીધું હવે ભારત હારી જાય, હાલો હુઈ જાઓ. ને વળી પાછું હું થયું નહીં કે નહીં, બે ચાર ઓવર છે, હાલ ને જોઈ લો. અને એમાં ધારાબેને પેલા ભવિષ્યવાણી કરી હતી હુતી ની પેલા કે પપ્પા હુઈ જાવ, ભારત મેચ જીતી ગયું છે. હવાર તમને ખબર પડી જાય તો હાઈચંદ ફાઈનલ 7 રને ભારત મેચ જીતી ગયું. અને સાહેબ ની આંખમાં કાલ પાણી આવી ગયું. પાણી મારી આંખમાં ને એમ નથી, એ ભારત મેચ જીત્યો એટલે વરસાદ આખી રાત્રી. હો, કાલ ભારત આ બાજુ મેચ જીત્યો ને આ બાજુ વરસાદ ચાલી રહ્યો. હવારે 4 વાગ્યા લગી નોન સ્ટોપ વરસાદ હતો, તો રાતનો વરસાદ સારો એવો થઈ ગયો છે. હો, જઈ લો. અમે અત્યારમાં મેચ ની ને પાણી ની વરસાદ ની કથા કરીએ, પણ વિડીયો ની શરૂઆત જ નથી કરતા. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે તારા ફેમિલી બ્લોગ માં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની. તો દિવસ ની શરૂઆત થઈ ગઈ છે, તમારા બ્લોગ ની શરૂઆત થઈ ગઈ, દેવાબધી પૂજા થઈ ગયા. તારા બેન જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો જય શ્રી કૃષ્ણ કોણ બોલશે? આ છે તો પાપા ની પરી જ ને, ઊંધી ચાલવાની. એ તો પછી ચાલે ચાલે. જલેબી ગાંઠિયા ખવડાવી દો, લોન ઉપાડ્યા, સરકારી લોન ઉપાડ લો. લોન દઉં કેતો તારે જલેબી લેવા ન્યાય અત્યારમાં લાઈ લે છે, કેમ કે વાતાવરણ ઠંડુ છે ને રવિવાર છે. તમારે એક કોઈ ગાંઠિયા દુકાને વારો ન આવે. એમાં જે પ્રખ્યાત ને નામચીન દુકાન હોય ને ત્યાં તો કલાક કલાક લાઈન માં ઉભું પડે ત્યારે ગાંઠિયા મળે. તો હાલો સાહેબ, ખોટી થાવ માં ફટાફટ તમે જાઓ ગાંઠિયા લેવા, હું બનાવું મસ્ત મસાલા વાળી ચા. પછી કરીએ ચા નાસ્તો. તો તમે બધા આવી જજો ગરમા ગરમ ગાંઠિયા જલેબી નાસ્તો કરવા. તો મળીએ થોડીક વાર રહીને. તો આજ વાત ઉપર જો તમે ચેનલ માં પહેલી વાર આવ્યા હોય ને તો ચેનલ ને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. એક મસ્ત મજાના કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. આ મેચ જીતવાની ખુશી છે અને ગઈ રીતે જે વરસાદ થયો ને એની ખુશી છે, કેમ કે આખી રાત વરસાદ હારામ ગરો થઈ ગયો. તો હજી અત્યારે છે, જો અંધાર છે, આવશે તો ખરી. કાલ શનિવાર ના મંડાણ હતા ને બપોરે થી. તો સારું, હાલો મહિલા, તમારા ગામમાં વરસાદ કેવો છે અને તમે ક્યાં ગામ થી મારો વિડીયો જોવો છો ને એ પણ મને જરૂર થી કમેન્ટ માં કહેજો. તો હાલો મળીએ થોડીક વાર રહીને. જય ભોલેનાથ. તો ગરમા ગરમ ગાંઠિયા જલેબી આવી ગયા છે અને અડધી કલાક લાઈન માં ઉભા. પછી 9 વાગે સાહેબ ગાંઠિયા લેવા ગયા હતા, 9:30 ગાંઠિયા આવી ગયા છે. તો હાલો મસ્ત મસાલા વાળી ચા તૈયાર છે, આ બાજુ સ્વામી ની કથા ચાલુ છે. તો હાલો હવે નાસ્તો કરીએ ને તમે બધા આવી જાવ ત્યાં સુધી માં સાહેબ છે ને ગરમા ગરમ ગાંઠિયા થાળીમાં સૌ કરે. હે સાહેબ, આવી જાવ, આવી જાવ. આ ભારત જીતવાનું વરસાદ આવવાની ખુશી નું સેલિબ્રેશન છે. કા સાહેબ, મમ્મી માટે કથા કહી રહી. વાહ, આ છે ને મને પેલાથી જ રિશ્વત આપી છે.
અત્યારે અડધી કલાક તને કથા જોવા દઉં ને તો મને કલાક ડાગલા જોવા મળે, સમજી ગયા? એમ આ તો શ્યા એકદમ ચાલાક છે, ચાલાક. જો આવ્યો ને ડાગલા. આમાંથી તમને કયા ગાંઠિયા ભાવે સલાડ ભાવે તમને? ઓહો, સલાડ બે એક જ છે, આ લોટ વાળું ચીપડા નો સંભાળ છે. ભરેલા મરચા કેને ભાવે છે? સાદા મરચા કેને ભાવે છે? આ ત્રણ ચટણી માંથી કઈ ચટણી તમને ભાવે છે? જલેબી તો કોઈને નહીં ભાવતી હોય, મને એકને જ ભાવે. એટલે સાહેબ ને તારા જલેબી નહીં ખાય ખાવાનું ને તમે આલુ બોજે પેલા તો જલેબી ખાવા પછી ગાંઠિયા ખાવા આવજો. હા હા, ચાલો હવે નાસ્તો કરી લઈએ, પછી મળીએ. કેવી લાગે છે જરૂરથી કમેન્ટમાં કેજો. આમ પાછળ ફરતો, પાછળ પાછળ. ને હમણાં છે ને ધારાના વાળ નો ગ્રોથ સારો એવો થઈ ગયો છે, સરસ એવી બે ચોટલી આવે છે. હવે ધારા નિશાળે જાય ને ત્યારે બે ચોટલી વારી ને જાય કા બેન? અને તાર પપ્પા ક્યાં? હા, કઈ દુકાને નથી ગયા? જો આમ અહીંયા જો, 11:15 થયા સાહેબ છે ને ચા નાસ્તો કરીને સીધા જ છે ને સુઈ ગયા હતા. જો તો કલાક ઉપર થઈ, મને 10 મિનિટનું કહીને કલાક નીંદર કરી. સાહેબ, એ સાહેબ 10 મિનિટ થઈ ગઈ. હાલો, તમારી ડિક્શનરીમાં 10 મિનિટ કલાકે થઈ? મારે થોડું કામ છે, ઉઠો તો કામ દો. મારે આ બેડમાં છે ને વસ્તુ મૂકવાની છે, તો તમારા વગર તો શક્ય નથી. તો હાલો, અને અત્યારે રસોઈમાં હું બનાવવાનું છે એ કયો? નહીં, મારા લગ્નના ફોટા હું નહીં બતાવું, તાર પપ્પા લગ્નના જોઈ લીધા બસ. તારાને તો એક જ વાત યાદ આવે, જયારે મારે બેડ ખોલવાનું હોય ને એટલે એને મારા લગ્નના ફોટા જોવા છે. બોલો, તમારે બધા શું કહેવાનું છે? તમારા મારા લગ્નના ફોટા જોવા છે તો તમે કમેન્ટ કરીને કહેજો, તો ટાઈમ લઈને એક દિવસ તમને હું બતાવીશ. મારા લગ્નના નહીં હો, તારા પપ્પાના લગ્નના ફોટા. મારા લગ્નના ફોટા જ નથી મમ્મી, ફોટા ન હોય તો કેમ બતાવું? સાહેબ, મારા લગ્નના ફોટા તમારી પાસે છે તો તમારા લગ્નના ફોટા બતાવજો, મારી પાસે તો નથી ફોટા. તમારે બધાને શું કહેવાનું છે એ કમેન્ટમાં કહેજો. હાલો મળ્યા, બેડશીટ માં ફોટા હોય? બેડશીટ તો એમ નામ છે બેડ ઉપર. સારું, હાલો તો મળ્યા. છે 1:15 ધારાબેન કાર્ટૂન જોવે છે, કેમ કે સવારે હું થોડીક વાર ટીવી જોતી હતી, કથા સાંભળતી હતી. તો હવે ધારાનો વારો આવ્યો છે. ધારા છે ને સોફામાં પડીકું વરીને જ બે, આ મોટો સોફો છે ને તો આમાં નહીં બે, એને અહીંયા જ બેહીને કાર્ટૂન જોવા હોય તો એ જો એની મસ્તીમાં મશગુલ છે. મારે બપોરની રસોઈ તૈયાર થઈ ગઈ છે ને હવે સાહેબ નું ફવાર થયું છે. 2-2.5 કલાક નીંદર કરી, 10 મિનિટનું કહીને તમે 1 કલાકનું કહીને હું તો હાંજે જ ઉઠો ને 5 કલાકે. હે, હું ચગવી રાખે તો રાતના કોને કીધું તું મેચ જોવાનું? તો આજ કેમ નીંદર આવે? કે ગાંઠિયામાં ઘેન ની દવા હતી, વરસાદ તો 3 વખત આવીને વયો ગયો. કેવો હારા થી 3 રેડા આવી ગયા ને પાછો જો અંધારી નહીં હોય, તમારે વરસાદને શું ફેર પડે? મેં કેટલા ઘરના કામ કરી લીધા, બપોરની રસોઈ થઈ ગઈ, પછી ઇન્ડોર અહીંયા બેઠી હતી. હવે તો સાહેબ ને ઉઠાડું, બપોરનો ટાઈમ થઈ ગયો. એનું કારણ કે તારે ગાંઠિયા વધારે ખવાઈ ગયા એમ ન આવે. તારી ફેવરેટ એવી ખીચડી બનાવી મસ્ત મસાલાવાળી, ઓલી વઘાલેલી ખીચડી વઘાલેલી. સારું, હાલો તો ઉપરાંત થાળી કરું, પછી મળીએ. તો કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો. અને તમારા ઘરમાં છે ને આવું કુંભકરણ ને એવું ઊંઘણસી કોણ છે એની મને જરૂરથી કમેન્ટમાં કહેજો. મારા ઘરમાં છે ને સાહેબ ને માનવ બે છે, એ બાપ દીકરો હોઈ જાય ને 10 મિનિટનું કહીને
એટલે કોઈની તાકાત નથી કે એને કલાક બે કલાક સિવાય તમે ઉઠાડી શકો. મેં નહીં નહીં તો અત્યારથી એમાં 10 વાગ્યાથી લઈ અને અત્યાર લગીમાં 10 થી 12 વખત ઉઠાડ્યા, હું હમણાં ઉઠું, હું હમણાં ઉઠું એમ કરીને પાછા ઉઠી જાય. છેલ્લે તો એવું વળખું નાખ્યું ને એટલે મેં તો ત્યાંથી કપાવી જ લીધી. મેં કીધું હવે ખીજાય નહીં, પેલા ભાગો બારો મારે કે ધારા તો સારું હાલો એવી હાલો તો જો પાછા તો દાંત કાઢે. કેમ આટલી નિંદર આવે સાહેબ? આવી ને હું એ જ વિચારું, મને તો નિંદર જ ન આવે એટલી. ને સાહેબ ને તો પૈડા ભેગી નિંદર આવી જાય આવી ને કરતા. આમ જો આખું ગોજી ગઈ, જો દેખીએ ગોર સે ઇસ ઇન્સાન કી આંખો કો જેવો સૂજ ગઈ હે. તમે બપોર નહીં હું ને તો હવે બપોરે જો કેટલા કામ આપવું, મારે બેડમાં કેટલી વસ્તુ મૂકવા કરવાની હતી સાહેબ, હજી બગા હા ખાઈને પાછા કહી કે હું નહીં. તમને ગરબુંદી કોણ ને ભાઈ સાહેબ? નાસ્તો કરી અને ઉઈ ગયા તા, ઉઠીને સીધું પછી જમવાની તૈયારી. હજી બપોર નું જમવા નથી મળ્યું. તમે આ માતાજી ના હમ ખાઈને કયો? મેં તમને એમ કીધું હતું. થોડીક વાર કેટલી વાર આપણે ઉઠાડ્યા બસ ધારા કેટલી વાર ઉઠાડવા એવી પૂછો એને તમે. એટલે હું ખોટું બોલું? કપિલ નો કેટલી વાર ફોન આવ્યો તમને ખબર? એટલે હું ખોટો છું? હા હું ખોટો છું. હા હું સાચી છું. હાલ હવે તમે નક્કી કર્યું? હા હું નક્કી કર્યું. હું નક્કી કર્યું બોલું ખોટું બોલું ને? હા હાલ હું એમ તો કે તું સાચી છે તો હું આ ખોટું બોલું કે સાચી નક્કી કર લે. તમે આમ બોલો છો સાચી વાત નક્કી કર લે તું. માં નક્કી કે નથી કરવું. તમે અત્યારે ખોટું બોલ્યા એ મને ખબર છે. મેં તમને એક વાર નથી કીધું કે તમે હું કપિલ નો ફોન આવ્યો ત્યારે મને કીધું કે તમે આવો. અત્યારે મેં કીધું નહીં, અત્યારે સાહેબ ભૂતા તો અત્યારે હું નહીં આવું. મને કે એને ફોન દે હું વાત કરું. મેં કીધું એ નિંદર માં છે તને જવાબ દે છે. હું તને એ તો હાલ તું હાચી હો હું ખોટો હોઉં એનો જવાબ દે દીધો. ખોટું બોલું કે હાચી બોલું? મારે બે બાજુ બોલી ને તો બે બાજુ તમારી જીત થાય એટલે મારે કઈ નથી બોલવું. તમે જીતા હું આવી કટ સાફ કરી આવી. મારે કટ સાફ નહીં કટ પડે તો હું જીતો, સાફ પડે તો તું આવી. તો બે બાજુ તમારી જીત થઈ. જો જી છે ને ને મને કાલે છે ને આ પારસ બેન નો ફોન આવ્યો હતો આપણા સબસ્ક્રાઇબર નો બરાબર એ કે તમે સાહેબ ને બહુ હેરાન કરો. હવે પારસ બેન તમે જોઈ લ્યો એક મિનિટ જરા પારસ બેન જોઈ લ્યો કોણ કોને હેરાન કરે છે. એ તો કેમેરામાં હું બોલતી હોય ને એ જ તમારી એરિયા શેર થાય. પણ સાહેબ જે મને હેરાન કરે અને એ જે બોલે ને એ તો ક્યારેક જ મૂકો મળે તમારી એને શેર કરવાનો. એ મૂકો આજ મને મળી ગયો. હવે તમે મને કયો જેનો વધારે ગયો હોય ને એ જીતી જાય. નહીં મારે નથી જીતવું, તાર પપ્પા જીતી ગયા. હું હારી ગઈ, મારે નથી જીતવું. મેં કોણ આવી દીધી તમારે તો એક બસ બસ આવી દીધી ને પણ યાર કે વાત કે તમે ભૂલ ઉભો કરે છે. મોડો મોડો નાસ્તો કરે, નાસ્તો કરીને ભૂલી જાય. મારે જેટલા કામ હતા હાલો હવે થાળી તૈયાર કરું જમવું કે ઉઈ જવું હજી તમારે? હા એ તો હવે હું બધા કે જવું ને તમે. હા જો જો હા શ્રાવણ મહિનો આવે છે. કોને કોને પત્તા રમવા ગમે છે ને કોણ રમે છે એ મને જરૂરથી કહેજો. આ તો માસ્ટર માઇન્ડ છે પત્તાના. તો હાલો મળ્યા. ટાઈમ થયો છે પોણા 2 વાગ્યાનો ને બપોરાની થાળી થઈ ગઈ છે તૈયાર. તો આવી જાવ બધાય બપોરા કરવા. અને બપોરામાં છે મસ્ત એવી વઘારેલી ખીચડી, દહીં, ડુંગળીનું સલાડ, પાપડ, ઠંડી ઠંડી છાશ અને અથાણા. તો આ છે આજે અમારા બપોરનું મેનુ.
અને રવિવારે તો લગભગ છે ને અમારું મેનુ આ ફિક્સ જ હોય. વાતાવરણ થોડુંક ઠંડુ ગરમ છે એટલે વઘારેલી ખીચડી દહીં હોય તો ખાવાની મજા આવે. અને નાસ્તો એ અમે બહુ મોડો કર્યો હતો અને આમ જોયો ને તો ઘણા દિવસે ખીચડી બનાવી હોય સાહેબ, ત્રણ ચાર રવિવાર વયા ગયા. તો હાલો કોને કોને ભાવે છે વઘારેલી ખીચડી એ પણ મને કમેન્ટમાં કહેજો. તો હવે બપોર આગળ લઈએ પછી મળીએ, તો કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો. આપણે ટાઈમ થયો છે 6:15 ને અંજુ બનાવે છે અહીંયા કેક. કેક તો ઘણા દિવસ થયા કેક ખાવાનું મન થયું. બજારમાંથી જે કેક લઈ આવે ને એ કેક નો ભાવે, એમાં ક્રીમ વધારે હોય એટલે એ ખાવાનું મન ન થાય. પણ આ ઘરે બનાવ્યું હોય ને તો એ કેક વધારે ભાવે. તો હાલો કેક બનાવીએ અને પછી તમને બતાવું કે કેવું કેક બન્યું છે. તો કેક મોલ્ડમાં આપણે લઈ લીધું છે. આ રીતના આપણે ટેપ ટેપ કરી લઈશું અને હવે આમાં આપણે આ ફ્રૂટી ફ્રૂટી છે ને ફ્રૂટી ફ્રૂટી એ ઉપરથી એડ કરશું. તો મસ્ત એવું 45 minutes અને નીચે મીઠું નાખ્યું છે. આપણી પાસે ઓવન કે માઇક્રોવેવ તો છે નહીં, આપણે આમાં જ બેક કરવાનું છે. તો હાલો હવે આને આમાં મૂકી દઈએ અને હવે 1.25 કલાક માટે ભૂલી જઈએ કે આપણે મૂકવું છે અહીંયા કેક. તો તૈયાર થઈ જાય પછી તમને બતાવું. તો આ બાજુ મસ્ત મસાલાવાળી ચા મૂકી છે. તો હું સાહેબ બે પહેલાં ચા પી લઈએ, ભોંડાના બધાય કામ થઈ ગયા છે ને પછી રાહ જોઈને આમ બેહીએ ત્યારે કેક તૈયાર થઈને ત્યારે ખાઈએ. તો તમે બધાય આવી જજો કેક ખાવા. તો મળીએ થોડીક વાર રહીને. ઓહો હો, હલો ફ્રેન્ડ, તો કેક થઈ ગઈ છે તૈયાર. તો આ છે ચોકલેટી કેક. તો હવે આને ઠંડુ કરવા રાખી દઈએ અને જોઉં તમને બતાવું. આ નાઇફ એકદમ ક્લીન આવે છે, જો મસ્ત એવું કેક તૈયાર થઈ ગયું છે. તો હવે આ ઠંડુ થઈ જાય ને પછી આપણે કેક ખાઈએ. કાધારે હા, પહેલા આપણે સર્વ કરી નાખીએ. ધારણ એટલી ઉતાવળ છે ને તમ જો કંટ્રોલ નતા. તો 1.25 કલાક તો ધારાએ કેમ કહી દે ને તો એનું મન જાણે, કેમ કે જીવ આમાં છે. કેટલા દિવસથી ધારા કહેતી હતી મમ્મી કેક ખાવું, મફિન ખાવું, ને મને ખાવાનું મન હતું. તો હાલો આ ઠંડુ થઈ જાય ને પછી આપણે આને સર્વ કરીએ. તો મળ્યા કેક ઠંડુ થઈ ગયું છે, અનમોલે કરી લીધું છે. અને હવે છે ને તારાથી સબ્ર નથી થતું એટલે હવે આપણે કેક કટ કરી લઈએ. કેમ કે કેક બનાવ્યું એટલે કટ કરવું પડે. ને તો ઉભી રહે ઉભી રહે, હેપી બર્થડે બોલીએ અમે. કેનો હેપી બર્થડે છે? ધારો જેનો હોય આજે, જેનો હેપી બર્થડે હોય ને હેપી બર્થડે હાલો. હા, તો તારા કેક કટ કરે. ઓય મા તો ઓય મો હાથો આચન કેક લીધો છે. કેક કેક કટ છે કે કેક જ હોય ને? કેક હોય તો કેક જ નીકળે ને. તો કે છે આ ઠંડુ નથી. તો જો એકદમ સોફ્ટ અને પોચું નહીં જવું. આપણે માર્કેટમાંથી જે ઓર્ડર દઈને બનાવીએ ને એવું જ બની તૈયાર થયું. બસ આમાં છે ને ક્રીમ અને ડેકોરેશન નથી કર્યું, એટલો જ ફેર છે. પણ આ કેકનો સ્વાદ એટલો મસ્ત હોય ને કે એની વાત પૂછો મને. હું તમારી એને વાત કરવા માંગુ છું. મને છે કેકનું કટ કટ થઈ જાય ને ખવાય જાય. બેન કેવું લાગ્યું? મંત્રમુક્ત થઈ ગઈ તારા. મેં અડધું તો એ ઢોયેલું જો. તો હાલો તમે બધા કેક ખાવા અને કેવી લાગી આ કેક ની રેસીપી, કેવું લાગ્યું તમને આ કેક એ જરૂરથી મને કમેન્ટમાં કહેજો. આ જ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ. તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો? જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, મસ્ત મજાનો કમેન્ટ કરીને જજો. તો ફરી પછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો. જય ભોલેનાથ, જય શ્રી રામ, જય ભોલેનાથ, જય જય ભોલેનાથ, જય શ્રી રામ. ક્યાં બાત હૈ, ક્યાં બાત આજ કઈ જ નહીં બોલીએ નહીં.